नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आपनु स्वागत छे। कोई पण दर्द ने दूर करीने लोकोने स्वस्थ राखता डॉक्टरों ने समाज में भगवान मानवामां आवे छे। समाज ने स्वस्थ राखवानु काम करता डॉक्टरों ना ऋण ने चुकवा दर वर्षे भारत में आजे एटले के 1 जुलाई ने डॉक्टर डे तरीके उजवामां आवे छे। आ दिवसे दर्दियों पोताने दर्द मुक्त करनारा डॉक्टरों ने थैंक यू कहीने अहोभाव व्यक्त करता होय छे। छेल्ला थोड़ा वर्षों थी सेवानो व्यवसाय गणाता मेडिकल क्षेत्र में पण प्रोफेशनलिज्म नो दूषण आवतुं जाय छे, परंतु परिवारवाद में मानता आपणा देश में डॉक्टरों ने पण परिवारनो ज एक भाग मानवामां आवतो होय। समाज द्वारा डॉक्टरों ने एक विशेष सन्मानी दृष्टि थी जोवामां आवे छे। तो आजे डॉक्टर डे पर मात्र दर्दीओ ज नहीं समग्र समाज डॉक्टरों ने समाज ने स्वस्थ राखवा तेमनी सेवाओं ने थैंक यू डॉक्टर कहीने बिरदावे छे। जोईए आ विषय पर अब तकनो विशेष अहेवाल। समाज ने स्वस्थ राखवानु काम करता डॉक्टरना ऋण ने चुकवा दर वर्षे भारत में आजे एटले के 1 जुलाईना रोज डॉक्टर डे तरीके उजवामां आवे छे। आ दिवसे दर्दीओ पोताने दर्द मुक्त करनारा डॉक्टरोने थैंक यू कहीने आहोभाव व्यक्त करता होय छे। छેલ્લા થોડા વર્ષોથી સેવાનો વ્યવસાય ગણાતા મેડિકલ ક્ષેત્રમાં પણ પ્રોફેશનલિઝમનું દૂષણ આવતું જાય છે, પરંતુ પરિવારવાદમાં માનતા આપણા દેશમાં ડોક્ટરોને પણ પરિવારનો એક ભાગ માનવામાં આવતો હોય ત્યારે આ સમાજ દ્વારા ડોક્ટરોને એક વિશેષ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે। જેથી ડોક્ટર ડે પર માત્ર દર્દી જ નહીં જેથી ડોક્ટર્સ ડે પર માત્ર દર્દીઓ જ નહીં સમગ્ર સમાજ ડોક્ટરોને સમાજને સ્વસ્થ રાખવા તેમની સેવાઓને થેન્ક યુ ડોક્ટર કહીને બિરદાવે છે। ડોક્ટર ડે નિમિત્તે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર મનીષ મહેતાએ જણાવ્યું હતું કે વિકટ પરિસ્થિતિમાં પણ હાર નહીં માની દર્દીનો સલામત બચાવ કરનાર જ સાચો તબીબ હોય છે। આપણે ત્યાં ભારતમાં ડોક્ટર્સ ડે એ 1 જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે, અને આ 1 જુલાઈનો ઇમ્પોર્ટન્સ એટલા માટે છે કે આ દિવસે ભારતના પ્રખ્યાત ડૉક્ટર બિધાનચંદ્ર રોયનો જન્મ થયો હતો, અને તેઓને તેમના કામગીરી અંતર્ગત ભારતરત્ન, જે ભારતનો ઉચ્ચતમ એવોર્ડ કહેવામાં આવે છે, તેનાથી નવાજવામાં આવેલા, અને તેમના માનમાં આપણે ત્યાં 1 જુલાઈથી ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। મારી કારકિર્દીની શરૂઆત મેં જામનગરમાંથી MBBS પાસ કર્યું અને અમદાવાદની પ્રખ્યાત BJ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાંથી મારું MScNT મેં પૂરું કર્યું। ત્યારબાદ હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોઈન્ટ થયો। અહીં જ્યારે મેં કાનના ગળાનો વિભાગ જોઈન્ટ કર્યો ત્યારે કાનના ગળાની ફક્ત એક જ પોસ્ટ હતી, અને તે પોસ્ટ ઉપર મારે કામ કરવાનું હતું। અમારે કોઈ આસિસ્ટન્ટ પણ નહોતા, અને જે કહીએ તે અમારે એકલા હાથે કામ કરવાનું હતું। ત્યારબાદ ગ્રેજ્યુઅલી હોસ્પિટલ છે મેડિકલ કોલેજની સાથે એટેચ થઈ અને ફૂલ ટાઈમ ENT સર્જનમાંથી મને આસિસ્ટન્ટ પ્રોફેસરમાં સર્વિસ મળી, અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ અમે જ્યારે કામગીરી ચાલુ કરી ત્યારે સિનિયર પોસ્ટ છે બધી ખાલી હોવાથી એકમાત્ર મારે જ કાનના ગળાનો વિભાગ સંભાળવાનો મારા ભાગે આવ્યો, અને ત્યારે અમારે ઓડિયોલોજી વિભાગ પણ કાર્યરત ન હતો, તો ઓડિયોલોજીનું કામ પણ ENT સર્જન તરીકે હું જ કરતો હતો। તે ઉપરાંત સાધનો મેળવવા અને વિવિધ પ્રકારના ઓપરેશનો કરવા એ બધી શરૂઆત મેં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ કરી, અને આજે એ વાતને આશરે 25-26 વર્ષ થયા। તો 25 વર્ષમાં જે અત્યારની લેટેસ્ટ જે છેલ્લામાં છેલ્લી કાનની જે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી છે તે પણ અમે 106 સર્જરી હાલમાં જ પૂરી કરેલી છે, અને આ રીતે અનેક દર્દીઓને અમે નવજીવન પણ આપ્યું છે અને તેમને રિહેબિલિટેટ પણ કરેલા છે। તો આ પ્રમાણે આ દરમિયાનમાં અમારે ઘણા એવા કિસ્સાઓ પણ આવેલા કે જે દર્દીઓ છે તે મોતના મુખમાં હોય, ખાસ કરીને ઉત્તરાયણ વખતે કઠોટના એવા પેશન્ટો આવેલા છે જે મને યાદ છે હજી, કે એક પેશન્ટ છે એને કોઈ બચવાની ઉમેદ નહોતી અને એને રસ્તા ઉપરના રાહદારીઓ એને લઈને આવેલા, તેને ઓછામાં ઓછી 8-10 બોટલ લોહીની ચડાવી અને તાત્કાલિક ઓપરેશનમાં લઈ અને અમે એને બચાવેલું। જોકે એને કટ એટલો બધો ઊંડો અને ટકિયા ઉપર અને એની નવ કટ કરી નાખેલી હતી દોરાને કારણે, કે જેથી તેનો અવાજ વયો ગયેલો હતો, પરંતુ આજની તારીખમાં પણ હજી જ્યારે મને મળે
ત્યારે યાદ કરે છે કે અમે એને બચાવી લીધેલો. અબ તક સાથેની વાતચીત દરમિયાન જીનેસિસ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના જનરલ તથા લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર પ્રતાપસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે દરેક ડોક્ટર્સની પ્રાથમિકતા તેમના દર્દી જ હોય છે. ડૉક્ટર્સ ડે આપણે બહુ મહાન ફિઝિશિયન ડૉક્ટર બિતન ચંદ્ર રોયના રિસ્પેક્ટમાં આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. 1 જુલાઈએ આપણે ડૉક્ટર્સ ડે ઇન્ડિયામાં ઉજવીએ છીએ. તે દિવસે ડૉક્ટર બિતન ચંદ્ર રોયનો જન્મદિવસ અને ડેથ એનિવર્સરી છે, એટલે આપણે એને માન આપવા માટે ડૉક્ટર્સ ડે ઉજવતા હોઈએ છીએ. સર, તમારી લાઈફ એકદમ વ્યસ્તતા ભરી હોય છે, ત્યારે આ દિવસે તમે કઈ રીતે ઉજવણી કરતા હોય છે અને જનરલ કેવી રીતે હોય છે? ડૉક્ટર્સ ડેને અમે બહુ સારી રીતથી સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને મેઇન આની પાછળનો પર્પઝ એવો છે કે આપણે બીજા બધાને જુસ્સો વધે અને આપણે જે આપણા બહુ મહાન ડૉક્ટર્સ હતા બિધાનચંદ્ર રોય એને અમે રિસ્પેક્ટ આપવા માટે ડૉક્ટર્સ ડે ઉજવતા હોઈએ છીએ. સર, દર્દીઓ છે જે હોસ્પિટલને મંદિર માનતા હોય છે અને ડૉક્ટર્સને ભગવાન માનતા હોય છે, ત્યારે આ વિશે આપનું શું કહેવું છે? અત્યારે દર્દીઓનું જે ડૉક્ટર્સ પ્રત્યેનું જે રિસ્પેક્ટ છે અને અમને જે ભગવાનની સમાન ગણે છે એથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમને વધારે સારી રીતથી અને દર્દીઓ માટે કામ કરવાની અમને અમારો જુસ્સો વધે છે અને અમારા માટે બહુ રિસ્પેક્ટની વાત છે કે લોકો અમારા ઉપર એટલો વિશ્વાસ મૂકી અને પોતાના સગા વહાલોને અમારી પાસે ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. અત્યારે ડૉક્ટર્સ માટે એઝ સચ બહુ ફેમિલી લાઈફ હોતી નથી જે લોકો કહેતા હોય છે એ પ્રમાણે, પણ અત્યારે અમારા માટે પ્રોફેશનલ લાઈફ કે અમારા દર્દી હોસ્પિટલ અમારા માટે પ્રાયોરિટી હોય છે, એ અમારા માટે ફર્સ્ટ હોય છે. ફેમિલી લાઈફને અમે સેકન્ડ પહેલાં ઉપર કરતા હોય છે, એટલે ક્યારે પણ ઇમરજન્સીના પેશન્ટ આવતા હોય છે તો અમારે તાત્કાલિક હોસ્પિટલ આવી અને એમની સારવાર કરવાની થતી હોય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના પ્રમુખ ડોક્ટર જય ધીરવાણીએ જણાવ્યું હતું કે ડોક્ટર દર્દીની જગ્યાએ પોતાની જાતને મૂકીને સારવાર કરે છે. આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ડોક્ટર્સ ડે લગભગ 30 માર્ચની આસપાસ ઉજવાય છે, 30 માર્ચે આમ તો, પણ અમુક બીજા દેશોમાં પણ અલગ અલગ દિવસો હોય છે. મોટાભાગના દેશોમાં 30 માર્ચે ઉજવાય છે. આપણે ત્યાં ઇન્ડિયામાં આપણે ડૉક્ટર્સ ડે 1 જુલાઈએ ઉજવીએ છીએ. એની પાછળનો ઇતિહાસ એવો છે કે આપણા સૌથી પ્રથમ જે ફિઝિશિયન કહેવાય ડૉક્ટર બીસી રોય, વિધાનચંદ્ર રોય, જે પહેલાં એવા ડૉક્ટર હતા કે જેમને ડબલ ડિગ્રી મળેલી હતી FRCS અને MRCPની, અને તેઓ પછી પાછળથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 1961માં એમને ભારત રત્ન એવોર્ડથી પણ નવાજિત કરવામાં આવ્યા હતા અને એમના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આપણે ડૉક્ટર્સ ડે 1991થી ભારતમાં આપણે 1 જુલાઈએ ઉજવીએ છીએ. અને એક કોઇન્સિડન્સની વાત કહીએ કે એમનું મૃત્યુદિન પણ સેમ છે, 1 જુલાઈએ જ છે. એટલે આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ડૉક્ટર્સ ડે 1 જુલાઈએ ઉજવીએ છીએ ભારતમાં. સમાજને મારા ડૉક્ટર્સ ડે પર એટલો જ મેસેજ છે કે જેમ આખું વર્ષ અને આટલા વર્ષોથી તમે ડૉક્ટર્સને એક રિસ્પેક્ટ આપો છો, એક એપ્રિશિએટ કરો છો એમના વર્કને, ભવિષ્યમાં પણ એ કરતા જ રહેજો. અને અમારા તરફથી પણ હું પૂરી ખાતરી આપું છું કે અમે પણ જેટલું સારું કામ અત્યાર સુધી કરતા આવ્યા છીએ સમાજને તંદુરસ્ત રાખવા માટે અને રોગોથી દૂર રાખવા માટે અને ઈલાજ કરવા માટે, એવું ભવિષ્યમાં પણ અમે પૂરી ખંતથી અને પૂરી મહેનતથી કરશું. તમારી વાત સાચી છે. પ્રોફેશનલિઝમ આમ જોવા જાઓ તો છેલ્લા 15-20 વર્ષથી દરેક ફિલ્ડમાં આવી ગયું છે અને મેડિકલ ફિલ્ડ પણ એનાથી બાકાત નથી. ક્યાંક ને ક્યાંક આ આપણને અસર કરે જ છે. જોકે મોટાભાગના તમે ડૉક્ટર્સ જોશો, 80-90% ડૉક્ટર્સ તો એ પ્રોફેશનલિઝમથી મોટાભાગે દૂર છે. પોતાના દર્દીઓ સાથે એમને એક ફેમિલી જેવો, એક પરિવાર જેવો જ સંબંધ હોય છે, પણ છતાંય અમુક જગ્યાએ એ આપણને જોવા મળતું હોય છે. અને એના ઘણા બધા કારણો છે, કદાચ એ કારણો આપણે તે ડિટેલમાં ન જઈએ, પણ હું ડૉક્ટર્સ માટે ખાલી એટલો જ મેસેજ આપવા માગીશ કે ડૉક્ટર દર્દીને તમે એવી રીતે ટ્રીટ કરો જાણ તમે પોતે દર્દીની જગ્યાએ હો અને તમે ડૉક્ટર પાસે શું આશા રાખો છો,
એવું વિચારીને જો તમે દર્દીને ટ્રીટ કરશો તો મને લાગે છે કે કોઈ પણ જાતના પ્રોબ્લેમ્સ કે જે કંઈ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એવા થવાની શક્યતાઓ બિલકુલ નહીવત થઈ જાય છે. અને સમાજ માટે મારો એટલો જ મેસેજ છે કે ડૉક્ટર્સ પણ માણસો છે, ક્યારેક નાની મોટી એમનાથી પણ ભૂલો થતી હોય છે અને ક્યાંક પ્રોફેશનલ ટચ એવો આવી જતો હોય છે, પણ એટલી હું ખાતરી આપું છું કે કદાચ એવો વર્ગ 5% પણ વધારે નથી સમગ્ર ડૉક્ટર સમાજમાં. એટલે એના માટે કદાચ આપણે બાકીના ડૉક્ટર્સને એવા જ ગણીએ કે એમને બદનામ ન કરીએ અને અમને પૂરો સહકાર આપો અમારી તમારી સારવાર કરવામાં, તો અમે સંપૂર્ણપણે એમાં સફળ પણ રહીશું. ગુજરાત મેડિકલ એસોસિએશનના ઉપપ્રમુખ ડોક્ટર હિરેન કોઠારી અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમાજે એક દિવસ પૂરતી નહીં, વર્ષભર ડોક્ટરો પ્રત્યેની લાગણી દર્શાવવી જોઈએ. રાજ્યની અગ્રણી IVF હોસ્પિટલ વિંગ્સ IVFના ડોક્ટર સંજય દેસાઈએ જણાવ્યું હતું કે દર્દી ડોક્ટર પર શ્રદ્ધા રાખે અને ડોક્ટર સંવેદનશીલ બને. ડોક્ટર સંજય દેસાઈ, વિંગ્સ IVF, થેન્ક યુ અબ તક ચેનલ. ડૉક્ટર્સ ડે એ એકમાત્ર નિમિત્ત છે ડૉક્ટરોને યાદ કરવા માટેનું. ખૂબ સારી વાત છે કે આપણે બધા દિવસોનો કંઈક ને કંઈક યાદગાર બનાવીએ છીએ. ઘણા બધા દર્દીઓ અમે દિવસ દરમિયાન ક્રોસ કરતા હોઈએ છીએ. દર્દીઓ કહેતા હોય છે કે તમે અમારા ભગવાન છો, એવો શબ્દ આપણે સાંભળ્યો હશે બધાએ. અને ખરેખર દર્દી જ્યારે બીમાર હોય ત્યારે એના માટે ડૉક્ટર એક જ આશ્વાસનરૂપ વ્યક્તિ હોય અને એમના થકી જ દર્દીઓ સાજા થતા હોય છે. તો હું આજે ડૉક્ટર્સ ડેની સેલિબ્રેશનમાં ખૂબ ગર્વ અનુભવું છું કે હું એક ડૉક્ટર છું અને સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યો છું. સાથે સાથે દરેક અમારા દર્દીઓ અને દરેક સમાજના લોકોને એટલો ચોક્કસ સંદેશ આપીશ કે ડૉક્ટર ચોક્કસ ભગવાનનું સ્વરૂપ છે, પણ અલ્ટિમેટલી હ્યુમન બિઈંગ છે, માણસ છે. પોતાની આવડત પ્રમાણે, પોતાની કુશળતા પ્રમાણે, પોતાના કૌશલ્ય પ્રમાણે પોતે દરેક દર્દીઓને સાજા કરવા માટે પ્રયત્નશીલ હોય છે. અમારા બુક્સમાં પણ એવું લખ્યું છે કે દર્દી છે એ અમારા માટે ભગવાન છે, એટલે દર્દીઓને અમે પણ ભગવાન સ્વીકારી અને એમની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. તો દરેક ડૉક્ટર પોતે જ્યારે એક કૌશલ્યતાથી પોતાની આવડત પ્રમાણે દર્દીની સારવાર કરતા હોય ત્યારે દરેક દર્દીઓએ પોતાના ડૉક્ટર ઉપર ખૂબ જ શ્રદ્ધા વિશ્વાસથી સારવાર કરવી જોઈએ. કેમકે મનોચિકિત્સક પણ એક હોય છે 30% રોગનું કારણ. એટલે જેટલો ડૉક્ટર ઉપર દર્દીને શ્રદ્ધા હશે એટલો દર્દી ઝડપથી સાજો થતો હોય છે. તો મારા દરેક સમાજના લોકોને આ તકે ખાસ સૂચન છે કે આપ પણ આપના ડૉક્ટરને એક રિસ્પેક્ટથી, એક માનથી અને એક શ્રદ્ધાથી અનુસરો, તો આપણું દુઃખ ઝડપથી દૂર થશે. આજના સમયે ખૂબ આ જરૂરી સંદેશ મને લાગે છે, જ્યારે ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચેના સંબંધોમાં થોડો ગેપ આવતો જાય છે ત્યારે જે પ્રોફેશનાલિઝમ પણ ડૉક્ટર પ્રોફેશનમાં આવતું જાય છે ત્યારે કે આપણે આપણો જે દર્દી અને ડૉક્ટરનો સંબંધ છે એને ખૂબ જ નાજુકતાથી જોઈએ, ખૂબ જ સંવેદનશીલ આ સંબંધ છે એને બનાવી રાખીએ. રાજકોટના પ્રખ્યાત કિડની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે ડોક્ટર ડે નિમિત્તે પ્રજાને સંદેશ, સાવધાન રહો, સ્વસ્થ રહો. હવે આજે ડોક્ટર ડે ને દિવસે સૌપ્રથમ તો હું બધા મારા દર્દી મિત્રો અને ગુજરાતના જે પ્રજાજનો છે એ તંદુરસ્ત રહે અને સ્વસ્થ રહે એ માટે હું એમને શુભેચ્છા આપું છું અને એ માટે એ લોકો પોતાની કાળજી રાખે અને યોગ્ય ધ્યાન રાખે એવો એમને હું વિનંતી કરું છું. હવે ઘણા બધા દર્દીઓ હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એક વખત એક પેશન્ટ છે એ યુગાન્ડાથી આવી અને મને બતાવવા આવ્યું અને એમને કિડનીની તકલીફ હતી. મેં જ્યારે એમના રિપોર્ટ જોયા તો એમના રિપોર્ટમાં પોટેશિયમ છે એ વધારે હતું. તો મેં એમને કીધું કે બેન, કિડનીની તકલીફ છે અને આ પોટેશિયમ વધારે છે તો તમે ખોરાકમાં કાળજી નહોતી રાખી? ત્યારે બેને મને જવાબ આપ્યો કે સાહેબ, યુગાન્ડામાં ગુજરાતી કોઈને આવડે નહીં, એમની ભાષા અમને ન આવડે અને
કિડનીની તકલીફ હોય તો શું ખાવું, શું ન ખાવું અને શું પરેજી રાખવી એની માહિતી છે, એ અમારે ક્યાંથી મેળવવાની? તમે એને માટે કંઈ પ્રયત્નો કર્યા છે? અને આ જે પ્રશ્ન હતો, આ એમની જે વાતચીત હતી, એ મને ખૂબ જ સ્પર્શી ગઈ. આ વસ્તુ છે એ મારા માટે એક ચેલેન્જ બની ગઈ અને અમને થયું કે ના, લોકોને પોતાના કિડનીના રોગ વિશે જાણવાની અને એને અટકાવવા માટેની માહિતી મેળવવી એ એમનો હક છે. એટલે ગુજરાતીમાં કિડની વિશે સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક તમારી કિડની બચાવો તૈયાર કરવામાં આવ્યું અને એનું વિમોચન કર્યું. પુસ્તકને એટલો સારો પ્રતિભાવ મળ્યો કે એ પુસ્તક છે એને અમે હિન્દીમાં પણ તૈયાર કર્યું. ફરીથી હિન્દીમાં જ્યારે તૈયાર કર્યું ત્યારે ફરીથી પડકાર આવ્યો કે રાજકોટમાં ગુજરાતમાં રહી અને તમે હિન્દીમાં પુસ્તક તૈયાર કરો તો લોકો સુધી ક્યાંથી પહોંચે? અને આખા દેશના, જ્યારે આપણી માતૃભાષા હિન્દી છે ત્યારે જે હિન્દીમાં પુસ્તક બધે પહોંચવું જોઈએ એ પહોંચતું નહોતું. અને ફરીથી આ પડકારને કઈ રીતે પહોંચી વળવું એને માટે ઈશ્વરે અમને સંકેત આપ્યો કે ભાઈ તમે વેબસાઇટ બનાવી નાખો અને પુસ્તક છે એ વેબસાઇટમાં મૂકી દો. એટલે આ રીતે અમે કિડની એજ્યુકેશન .com વેબસાઇટ છે એની શરૂઆત કરી અને તેમાં ગુજરાતી અને હિન્દી પુસ્તક છે એ ઉપલબ્ધ કર્યા. 10 વર્ષના સમયગાળા દરમિયાન ધીરે ધીરે કિડની એજ્યુકેશન .com 2 ભાષામાં કિડની પુસ્તક ઉપલબ્ધ હતા. તેમાં વિશ્વના 100થી વધુ કિડની સ્પેશિયાલિસ્ટની મદદથી અત્યારે 37 ભાષામાં કિડની એજ્યુકેશન .com 200 પાનાનું કિડનીનું પુસ્તક ઉપલબ્ધ છે અને વિશ્વ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ સન્માનિત આ વેબસાઇટમાંથી વિશ્વભરમાંથી ખૂબ લોકો આ કિડનીના પુસ્તકનો લાભ લે છે. નિઃશુલ્ક પુસ્તક મળે છે, વોટ્સએપ પર પણ આ પુસ્તક મળે છે અને આ જે પુસ્તક છે એ એટલું બધું ઉપયોગી છે કે અત્યાર સુધીમાં કિડની એજ્યુકેશન .com 7 કરોડથી વધુ હિટ મળી છે અને લોકોને કિડનીના રોગો વિશે જાણકારી, તેમને કઈ રીતે અટકાવવા અને શું ધ્યાન રાખવું એ સંપૂર્ણ માહિતી કિડની એજ્યુકેશન .com વેબસાઇટમાંથી આપણને મળી રહે છે. સિનિયર ફિઝિશિયન ડૉક્ટર રાજેશ તેલીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડૉક્ટર પર વિશ્વાસ ન હોય તો સચોટ સારવારનું પણ પરિણામ મળતું નથી. પહેલાં તો આવતીકાલે ડૉક્ટર્સ ડે નિમિત્તે મારા બધા ડૉક્ટર મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને વર્તમાન પરિસ્થિતિની અંદર જ્યારે ડૉક્ટરો અને સમાજ, ડૉક્ટરો અને દર્દીઓ વચ્ચેના સંબંધોમાં જે તણાવ આવતો જાય છે એ વિશે મારે સમાજને થોડો સંદેશો આપવો છે. મિત્રો, એક ડૉક્ટર તરીકે છેલ્લા 30 વર્ષથી પ્રેક્ટિસ કરવા ઉપરથી એક અગત્યની માહિતી આપવા માગું છું કે મેડિકલ સાયન્સ છે એ 100% સચોટ વિજ્ઞાન નથી. મેડિકલ સાયન્સની ઘણી બધી મર્યાદાઓ છે. એ ઉપરાંત આપણે ભલે ડૉક્ટરને ઈશ્વરનું સ્થાન આપતા હોઈએ છીએ પણ સત્ય હકીકત એ છે કે અમે પણ મનુષ્ય છીએ, એટલે અમારી પણ વ્યક્તિગત મર્યાદાઓ હોય. એટલે જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનની મર્યાદા અને અમારી વ્યક્તિગત મર્યાદા, આવા કારણોથી ઘણીવાર દર્દીઓને નિરાશાજનક પરિણામ મળે અને અસંતોષ થાય, સ્વાભાવિક છે. પણ આ અસંતોષ એક તણાવ અને ઘર્ષણમાં પરિણમે એ યોગ્ય નથી. કારણ કે ડૉક્ટર તરીકે જો મારા દર્દીને મારામાં સચોટ વિશ્વાસ ન હોય તો હું ગમે તેટલી સારી અને સચોટ સારવાર આપું તો પણ સચોટ પરિણામ મળવાની શક્યતા ઓછી થઈ. એટલે આ તબક્કે મારે સમાજને એ સંદેશો આપવો છે કે તમે જે ડૉક્ટર પાસે સારવાર લો છો એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી દો. તમારી બધી વ્યક્તિગત માહિતીઓથી એમને વાકેફ કરો. અત્યારે થોડા ઘણા કિસ્સાઓમાં આ વ્યવસાયનું ધંધાકીયકરણ થઈ રહ્યું છે, એની ના નથી પાડતા, પણ એની માત્રા ખૂબ નાની છે. પણ જે 5-10% આવી પરિસ્થિતિઓ ઉદ્ભવી છે એને લીધે તમામ ડૉક્ટરોને એક સરખા ગણી અને જો સમાજ પોતાનો અભિગમ બદલશે તો સરવાળે સમાજને સારા ડૉક્ટરો ગુમાવવાનો વારો આવશે.
अब तक साथेनी बातचीत दरमियान अमृता हॉस्पिटलना बाळ रोग निशांत डॉक्टर राकेश धामीए जणाव्યું હતું કે અમે આજે જે કંઈ પણ છીએ તે અમારા દર્દી થકી જ છીએ। હું અહીંયા છેલ્લા 4 વર્ષથી કાર્યરત છું। સર, ડોક્ટર ડે શા માટે ઉજવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? ડોક્ટર્સ ડે એકચ્યુઅલી મહાન ડૉક્ટર બિધાનચંદ્ર રોયના માનમાં ઉજવવામાં આવે છે। 1 જુલાઈ એ એક ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે, જે ડૉક્ટરને માન આપવા માટે ઓલ ઓવર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એક સેલિબ્રેટ કરે છે, જે મહાન ઉત્સવ તરીકે આપણે ગણતા હોય છે। સર, તમારી વ્યસ્તતા ભરેલી લાઈફમાંથી આ દિવસને તમે કઈ રીતે ઉજવતા હોય છો? હા, એકચ્યુઅલી અમારી લાઈફ બહુ જ બિઝી અને હેક્ટિક હોય છે। આ બિઝી લાઈફમાંથી ડૉક્ટર્સ ડે માટે અમે સમય કાઢી અને બહુ મહાન રીતના સેલિબ્રેટ કરતા હોઈએ છીએ। અમે અમારા પ્રોફેશનલ માણસો, ડૉક્ટર્સ, સ્ટાફ્સ, એ લોકોને એક ટાઈપનો મોરલ સપોર્ટ, એક ટાઈપનો ઉત્સાહ હોય એ રીતના અમે સેલિબ્રેટ કરીએ છીએ, એક ઉત્સવની જેમ સેલિબ્રેટ કરીએ છીએ। સર, દર્દી માટે હોસ્પિટલ એટલે મંદિર કહેવાય છે અને ડૉક્ટર એ ભગવાન કહેવામાં આવે છે, તમે શું માનો છો? એ અમારા માટે બહુ ગૌરવ લેવાવાળી વસ્તુ છે કે દર્દી આવું માનતા હોય છે। એકચ્યુઅલી અમે જે પણ કહીએ છીએ એ દર્દીના કારણે જ છીએ। ઓકે, તો દર્દી અમને ભગવાન તરીકે એનું બિરુદ આપે છે, એ બહુ મોટી વસ્તુ છે અને બહુ મહાન વસ્તુ છે, એના માટે અમે એમના આભારી છીએ। રાજકોટની અગ્રણી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સેલસ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર સાવંત છત્રુલાએ જણાવ્યું હતું કે દર્દીઓની અમારા પ્રત્યેની લાગણી વધારે કામ માટે પ્રેરણારૂપ હોય છે। હા, આવતીકાલે ડોક્ટર્સ ડે છે, એના નિમિત્તે આપણે આજે પાછા મળીએ છીએ। ડોક્ટર્સ ડે માટે સમાજ એક જે લોકો છે એ ડૉક્ટર્સ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે કે ડૉક્ટર્સ અમારા માટે આમ કહેતા હોય છે કે ડૉક્ટર્સ અમારા માટે ભગવાનનું રૂપ છે। ભગવાન તો નહીં પણ અમારાથી થતા બધા જ પ્રયત્નો અમારા દર્દી માટે કરતા હોઈએ છીએ અને સમાજમાં એક પ્રતિષ્ઠાવાળું જે અમારું પ્રોફેશન છે એના માટે અમને પ્રાઉડ હોય છે કે અમે પેશન્ટ માટે અમારાથી થતી બધી જ મહેનત કરી અને અમારું પેશન્ટ બચાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ। ઘણી બધી વખત પેશન્ટ બચાવવા માટે અમે પૂરતી મહેનત કરવા છતાંય પેશન્ટ ના બચે તો પેશન્ટના સગાને જે દુઃખ થતું હોય એટલું જ દુઃખ અમને થતું હોય અને પેશન્ટ કોઈ ખરાબ કન્ડિશનમાં પેશન્ટ હોય, ખાસ કરીને અમારા ક્રિટિકલ પેશન્ટ, એમાંથી અમે બહુ સારી રીતે પેશન્ટ બહાર નીકળી જતું હોય, પેશન્ટ બહુ સરસ થઈ જતું હોય તો એના જે ઘરના સભ્યો અને પેશન્ટમાં જે ખુશીની લાગણી હોય એથી વિશેષ અમને ખુશી થતી હોય, એટલે આ નોબેલ પ્રોફેશનનો એક ભાગ તરીકે મને બહુ પ્રાઉડ થાય છે કે આ નોબેલ પ્રોફેશનનો એક ભાગ હું છું। એકદમ સાચી વાત કીધી, ડોક્ટર પેશન્ટ રિલેશનશિપ આપણે અત્યારે બધાને ખબર છે કે પેલા જેવા નથી, એના માટે ઘણા બધા અંશે દર્દી અને ડોક્ટર બંને જવાબદાર છે। બંને અત્યારે કોઈ એવું કે ના દર્દી, એ લોકો હજુ જે પોતાના ડૉક્ટરને એક રિસ્પેક્ટ એવો વર્ગ બી છે અને અમુક જે દર્દી હોય છે, દર્દીના સગા હોય છે, જે આમ આ પ્રોફેશનમાં એવું છે કે તમે કોઈ બી ડૉક્ટર કે કોઈ બી હોસ્પિટલમાં તમે જેટલું 100% ટ્રસ્ટ રાખી અને સારવાર કરો એટલું અમે રેગ્યુલર ઘણા બધા દર્દીમાં જોતા હોઈએ છીએ કે પેશન્ટમાં પેશન્ટના સગા જે 100% અમારી પર કે હોસ્પિટલ પર વિશ્વાસ મૂકીને જે આગળ વધતા હોય એમાં અમને પોતાને પેશન્ટ માટે બધું જ કરવાની એક લાગણીથી અમે કામ કરતા હોઈએ છીએ અને ઘણા બધા પેશન્ટમાં એ રિલેશનશિપમાં જે ગેપ રહી જાય છે ને એમાં અમે અમારું બધું જ નથી આપી શકતા, એટલે એ બંને માટે ડૉક્ટરે અને દર્દી અને દર્દીના સગાએ બંને બાજુથી જેટલી એ બોન્ડિંગ જેટલું સારું એટલું દર્દીની સારવાર સારી રીતે અમે બી કરી શકીએ અને દર્દી અને દર્દીના સગાને વધુ સારું રિઝલ્ટ અમે આપી શકીએ। જાણીતી હોસ્પિટલ ધ્રુવ આંખની હોસ્પિટલના ડોક્ટર અનિમેશ ધ્રુવે જણાવ્યું હતું કે ડોક્ટર પ્રોફેશનાલિઝમથી નહીં પરંતુ પરિવારની ભાવનાથી દર્દીની સારવાર કરે છે। ડોક્ટર્સ ડે આપણા બંગાળના એક સમયના મુખ્યમંત્રી અને આઝાદી પૂર્વેના પ્રખ્યાત ડૉક્ટર બીસી રોયના જન્મ તારીખ અને એમના મૃત્યુ દિન બંને એક જ છે અને એને માટે આ ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે। ફક્ત એમના આજે ડૉક્ટર્સ ડે નહીં પરંતુ અમારા મેડિકલ લાઇનમાં જે પ્રતિષ્ઠિત એવોર્ડ છે એ પણ એમના નામનો ડૉક્ટર બીસી રોય નેશનલ એવોર્ડ આપવામાં આવે છે। પહેલી વાત તો એ છે કે તમારી વાત સાચી છે, હવે એક
સોલો પ્રેક્ટિસ એટલે કે અમારા જેવા ડૉક્ટરની એક હોસ્પિટલ બનાવી, એ પણ એક તમે સમજો કે સ્મોલ ટુ મીડિયમ સાઇઝ ઇન્ડસ્ટ્રી જેટલું અમારું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. બીજું, દર્દી પણ અમારા તરફથી સંપૂર્ણ પ્રોફેશનલિઝમની જ અપેક્ષા રાખે છે. તેમ છતાં હું આજે એમ કહું કે સૌરાષ્ટ્રના લગભગ 90% ડૉક્ટરો આજે પણ જે એટલા જરા પણ જે મેટ્રો સિટીમાં પ્રોફેશનલિઝમ હોય છે એવું અહીંયા નથી, એ આપણા માટે સારું છે. સૌરાષ્ટ્રની અગ્રણી IVF હોસ્પિટલ બ્લિસ IVFના ડૉક્ટર રમેશ કછાટિયાએ જણાવ્યું હતું કે સફળ સારવારનો દર્દી કરતાં ડૉક્ટરને વધારે આનંદ હોય છે. 1 જુલાઈ એટલે કે ડૉક્ટર્સ ડે નિમિત્તે બ્લિસ IVF હોસ્પિટલ તરફથી સર્વે ડૉક્ટર્સોને હેપી ડૉક્ટર્સ ડે. હંમેશા સમાજ તરફથી ડૉક્ટરોને એક ઊંચો દરજ્જો મળ્યો છે, એના માટે અમે ડૉક્ટરો સમાજના આભારી છીએ. જ્યારે કોઈ પણ દર્દી સારું થઈને જાય ત્યારે જેટલો આનંદ દર્દીને થતો હોય એનાથી ડબલ આનંદ એના ડૉક્ટરોને થતો હોય છે. કોઈ પણ ડૉક્ટર હોય એનો એવો ઇન્ટેન્શન હોતો જ નથી કે એનું દર્દી સારું ન થાય. બધા ડૉક્ટરોનો એવો જ ઈચ્છા હોય છે કે એની દર્દી હંમેશા જલ્દી ને જલ્દી સારું થાય, અને એના માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. અને ભગવાને અમને જે શક્તિ આપી છે, ડૉક્ટર બનાવ્યા છે, તો હંમેશા દર્દીની સેવા કરવા માટે દિવસ રાત જોયા વગર બધા ડૉક્ટરો હંમેશા તત્પર હોય છે. ડૉક્ટર ડે નિમિત્તે પ્લેક્સસ કાર્ડિયર કેરના CEO ડૉક્ટર અમિત રાજે જણાવ્યું હતું કે દર્દી અને તેમના પરિવારજનો તબીબો પ્રત્યે પ્રેમભાવ અને વિશ્વાસ રાખે તે અત્યંત જરૂરી છે. ભાઈઓ બહેનો, મેરા સભી ડૉક્ટર ભાઈઓ બહેનો કો ડૉક્ટર્સ ડે પે હાર્દિક શુભકામનાએ. મેં યે મેસેજ દેના ચાહતા હું, યે ડૉક્ટર્સ ડે હૈ ઓર પૂરે ઇન્ડિયા ઓર વર્લ્ડ મેં કોરોના કા ઇફેક્ટ ચલ રહા હૈ, ઓર હમ યે ચાહતે હૈં કે અપને ડૉક્ટર ભાઈઓ બહેનો કો બહોત સારા પ્યાર મિલે, દુઆએં મિલે, ઓર હમ ઇતની હમ લોકો સ્ટ્રેન્થ મિલે કે હમ અપની નિસ્વાર્થ સેવા જો કર રહે હૈં ઓર હમેશા કરતે રહે. ઓર પેશન્ટ લોગ સે યહી મેરી મેસેજ હૈ, જો ભી સોશિયલ ડિસ્ટન્સિંગ ઓર ગવર્મેન્ટ કી જો ભી પોલિસીઝ હૈ ઉસકો ભરપૂર તરહ સે ઉસકો ફોલો કરે, ઓર ડૉક્ટર્સ કો હમેશા સ્ટ્રેન્થ દે કે વો અપના કામ ઓર અપની સેવા ભરપૂર કરે. ऐसे तो बहुत सारे किस्से हैं, बट एक इंसिडेंट जो बहुत ही मैं हमेशा भूल नहीं पाऊंगा. हम लोग बहुत यू नो लोअर मिडिल क्लास फैमिली के से बिलोंग करते हैं. हमारे फैमिली, हमारे मदर फादर ने बहुत मेहनत किया और हमें डॉक्टर बनाए. मेरे घर में मेरा छोटा भाई भी डॉक्टर है. आगे की पढ़ाई हम MBBS के बाद हम कैसे करें, ऐसा हमको बहुत तकलीफ हो रहा था. तो हमें तो जॉब पे लगा दिया गया था घर की स्थिति देखते हुए. और इसी दौरान हमारे मेडिकल प्रैक्टिस में हमारे एक पेशेंट ने अपने को हमारी सेवा पे और हमारा डेडिकेशन पे उन्होंने बोला, डॉक्टर साहब आप आगे क्यों नहीं पढ़ाई करते हैं. तो उन्होंने मुझे बहुत सराहाया, बहुत सपोर्ट किया और बहुत फाइनेंशियली भी उन्होंने मुझे सपोर्ट किया. और ये जब मैं अपना हायर एजुकेशन ख़त्म करके आया तो मैं डेफिनेटली उनका बहुत बहुत वो अभी इस दुनिया में नहीं है. मैं यही दुआ करता हूँ कि अभी भी मैं उनकी फैमिली की और सबकी मैं देखभाल करता हूँ एज अ डॉक्टर, एज अ वेल विशर. मैं चाहूँगा कि ये जो डॉक्टर और पेशेंट का जो प्यार है, सेवा का एक दूसरे का, ये हमेशा बरकरार रहे पूरे दुनिया, इंडिया भर में और छोटे छोटे शहरों में बरकरार रहे. और ये प्यार मोहब्बत डॉक्टर्स डे के दिन ये मैसेज हम पेशेंट लोग को भी देना चाहते हैं कि हमारी डॉक्टर्स टीम हमेशा है आप लोग के लिए, सेवा के लिए. बस हमें आपका प्यार, हमें आप मुझे स्ट्रेंथ हम लोग को देते रहें ताकि हम अपनी सेवा हमेशा इसी एनर्जी के साथ करते रहें. ડોક્ટર સંજય જીવરાજાણીએ અબ તક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ડોક્ટરે આત્મીયતાના ભાવથી દર્દીઓની સેવા કરવી જોઈએ. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે ડોક્ટર્સ ડે નિમિત્તે બધાને હેપી ડોક્ટર્સ ડે. મારા તબીબ મિત્રો તથા દરેક પ્રેક્ષકોને પણ, દરેક મારા પરિવાર જેવા જે પેશન્ટ છે એમને પણ, ડૉક્ટરને જે ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે
ખરેખર તમે કોરોનાના આ ટાઈમમાં જોયું હશે કે ડૉક્ટરે જે રીતની પોતાની આજે 3 મહિના સુધી ઘરે પણ ના ગયા હોય, પોતાના બાળકને અથવા પોતાના ચાઇલ્ડને દૂરથી જ એને જોવું પડે, એને રમાડી ન શકે, દરેક જગ્યાએ ડૉક્ટરે પોતાની રીતે 120% કોરોના મહામારી વચ્ચે કામ કર્યું હશે. અને અપવાદરૂપ કિસ્સામાં ક્યારેક એવું બન્યું પણ હશે કે ડૉક્ટરોએ ક્યાંક ક્યાંક ભૂલ કરી હોય, પણ માણસ માત્ર ભૂલને પાત્ર. બાકી જનરલી 95-98% ડૉક્ટરોએ પોતાની જે ફરજ છે એના પ્રત્યે 120% આ કોરોના મહામારી વચ્ચે આપેલ છે. બાકી જનરલ જોવા જાઓ તો ડૉક્ટર છે એ દરેક ક્ષેત્રમાં, આજે હેલ્થનું ક્ષેત્ર મેઇન છે, તમારા શરીરમાં જો કોઈ પણ વસ્તુ સૌથી મહત્ત્વની હોય લાઈફમાં તો આપણું બોડી, યાનિ કે આપણું હેલ્થ છે. હેલ્થ વગર ગમે એટલા પૈસા હોય બધું નકામું છે. હેલ્થ, વેલ્થ અને હેપીનેસ, આ 3 વસ્તુ આપણી પાસે હશે, ખાલી શરીર જ નહીં પણ આપણું મન પણ એટલું પોઝિટિવ હોવું જોઈએ તો આપણું હેલ્થ જળવાઈ રહે. આજે હું 2-3 મુદ્દાઓ કહીશ મારા, ખાસ કરીને જે પેશન્ટ છે એ પેશન્ટ નથી, વસુદેવ કુટુંબકમ એ એક મારો પરિવાર છે, મારા આત્મીય સંબંધો એમની સાથે રહેલા છે. અને કોઈ પણ પેશન્ટ મારી પાસે આવે ત્યારે એને હું પૂરો ટાઈમ આપું છું, એમને ક્યારેય હું તોછડાઈ ભરેલું વર્તન નથી કરતો. સેકન્ડ, પેશન્ટ છે એ મારા માટે પેશન્ટ નથી, એ આજે એનું દુઃખ દર્દ લઈને આવે છે. એટલે આ ડૉક્ટરનો જે આપણે બિઝનેસ કહીએ અથવા તો તબીબ વ્યવસાય કહી, ખરેખર એ વ્યવસાય નથી, એ સેવા છે. કોઈ પણ પેશન્ટ આવે તેને તમારે 20 મિનિટ 30 મિનિટ 40 મિનિટ સાંભળવો જોઈએ, એની પોતાની જે કાંઈ તકલીફ છે, આજે નાની મોટી તકલીફો લઈને આવે ત્યારે એટલી આશા સાથે આવતો હોય. મેં મારા 20 વર્ષના જે તબીબ વ્યવસાયમાં એવું જોયું છે કે ઘણા ચેલેન્જિંગ કેસ પણ મારી સામે આવેલ છે. એમાં એવો એક કેસ છે કે જે આજે પણ મને યાદ છે, જેને કિડનીનો પ્રોબ્લેમ હતો, એટલે એનું સીરમ ક્રિએટિનિન 8-9 એટલું બધું જતું હતું. ક્યારેક ક્યારેક એ પેશન્ટ એમ કહેતું હતું કે સર હવે મારું શું થશે. આજે એનું સીરમ ક્રિએટિન, અને આજની તારીખે પણ એ પેશન્ટ નોર્મલ છે, એબાઉટ 1.5 વર્ષ સુધી એને મારી પાસે જે કિડનીની ટ્રીટમેન્ટ કરી અને કમ્પ્લીટલી એને કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર આજે એ પેશન્ટ એકદમ નોર્મલ લાઈફ જીવે છે અને મને યાદ પણ કરે છે. આવા ઘણા બધા કિસ્સાઓ છે, પણ અમુક કિસ્સાઓ આપણને આપણા હૃદયને સ્પર્શી જતા હોય છે. તો આ હતા આજના અપતક સ્પેશિયલ. ફરી મળીશું નવા અહેવાલો સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અપતક. નમસ્કાર.